ભાજપની જન આશીર્વાદ યાત્રા અંકલેશ્વરમાં પહોંચી હતી. અંદરા ગામ ખાતેથી યાત્રા પ્રવેશી ત્યારબાદ જીઆઈડીસીના શહેરના ટાઉન હોલ ખાતે પહોંચી હતી. કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીના વિકાસલક્ષી કામો રાજ્ય અને કેન્દ્ર સરકાર વાત મૂકી આતંકવાદ સામે માનવતાવાદ ફેલાવો દેશના પીએમ સક્રિય હોવાનું સૂર વ્યક્ત કર્યો હતો. બે દિવસથી જન આશીર્વાદ યાત્રા લઈ રાજ્યના માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી ભરૂચ જિલ્લાના રાજપીપળા આવી પહોંચ્યા. ત્યાંથી નેત્રંગ અને વાલિયા ખાતે ગત રાત્રિના યાત્રા લઈ પહોંચ્યા બાદ આજ રોજ ભરૂચ ખાતે સવારથી આવી પહોંચ્યા હતા. ત્યારબાદ બપોર પછી અંકલેશ્વરમાં અંધારા ગામથી તાલુકામાં યાત્રાનો પ્રારંભ કર્યો હતો. અંધારા ગામ ખાતે યાત્રા પહોંચતા તાલુકા ભાજપ દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન પટેલ, ડૉક્ટર નિતેન્દ્રસિંહ દેવધરા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યાત્રા જીઆઈડીસી ખાતે પહોંચી હતી, જ્યાં સ્વાગત તેમજ પરિચય બેઠક યોજાઈ હતી. નોટિફાઇડ પ્રમુખ જસુભાઈ ચૌધરી, મહામંત્રી અલ્પેશ પટેલ અને અતુલભાઈ પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જીઆઈડીસીમાંથી યાત્રા અંકલેશ્વર શહેર પાલિકા વિસ્તારમાં પ્રવેશી હતી, જ્યાં અંકલેશ્વરમાં માં શારદા ભવન ટાઉન હોલ ખાતે સ્વાગત તેમજ સભા યોજાઈ હતી, જ્યાં પાલિકા પ્રમુખ વિનય વસાવા તેમજ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ યાત્રા સ્ટેચ્યુ પાર્ક ખાતે પહોંચી, જ્યાં સ્ટેચ્યુમાંને ફૂલહાર વિધિ કરવામાં આવી હતી. ત્યારથી યાત્રા સજોદ ખાતે રવાના થઈ હતી.